તો મારા મમ્મી જો ત્યારે કરો મારા મમ્મી બેહાડ દેવાનું છે મહેમાન ને મારા કિશુબેન લેવાય છે કિશુબેન તમારે જવાનું છે હરિદ્વાર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં આજ દ્વારકાધીશ દ્વારકા દીસ રાધે રાધે ને આજે તો જો હું ને મારા મમ્મી ઘરે છીએ ભાવેશ ને ભરતભાઈ બે ખેતરમાં ગયા છે નક્ષ ને એના દાદા લઈને રમવા ગયા છે ને આપણે બધું કામ કરી લીધું હતું ને આપણે રસોઈ બનાવી લીધી હતી તા હમણાં

કાંઈ વાંધો નહીં જો મહેમાન આવતો જ પાણી અમે બધાને પાઈએ જ છે તો હું જો નાડીને બગીચામાં જાઉં ફટાફટ નારે પાણી પાડી આવું ત્યાં તમે રસોઈ બનાવી નાખો તમે હું ભાઈ હવે જાઉં છું બગીચાની અંદર કેમ કે જોશને કીધું હતું મહેમાન માટે નારે પાણી પાડવા જ પડશે તો હાલો ફટાફટ હું નાડીને બગીચામાં પહોંચી ગયો છું થોડા ઘણા પાણી લઈએ અને પછી મેડમ બનાવતા હતા ગરમા ગરમ રસોઈ લગભગ જમવાનું બની જ ગયું હશે તો પછી જમી લઈએ હું વાત છે જોશ મહેમાન માટે તો ઓરા તો હમણાં જો પપ્પા આપણા નાગા પપ્પા નું આવી ગયા ને તો મહેમાન માટે ઓરા પણ લઈ આવી ભરે ભરી ગયેલ છે બી છે મસ્ત મજા મજાના

રોટલા રોટલી બેટલા રોકડી રોટલી મારે જમવાનું બાકી હતું તો હું સાથે બે જાઉં છું બરાબર ને ભાઈ જમી જ લેવાય ને હવે ટાઈમ થઈ ગયો જમવાનું આટલી મસ્ત ભાજી જોઈને હવે મને છે ને મતલબ પાણી આવવા માનવી હતી તો વાત આ અમારા ભરતભાઈ તો નથી ખાઈ ને તો અહીંયા એ ગેર દોસ્તું એ તો પડે ને અને હેકેલી પણ છે જો જોશના હેકી પણ દીધી અને મારા મમ્મીને સા પીવાનું તમારે નથી ખાવી

સવારના કપડાં હુકવા તા લગભગ અટાણ છે ને રૂંઢો થવા આવ્યો પણ અટાણા છે લેવા આવી કેમ કે હોવું પડે બે બે કલાક મેડમ ને આ કપડા હું ને તડકાના છે ને તૂટી જ આ તમે છે ને તો ખબર બધી હોય ને તો રૂંઢે ના ભાઈ અત્યારે તડકો કેવો પડે તમને બધાને ખબર હોય છે ને બે કલાકમાં તડકા હું કહી કેમ કે એમ કે તડકો સુકો પડે આ તો વોશિંગ મશીનમાં નાખીને દો પછી નો સુકાય છે બે કલાકમાં મોય મશીનમાં નાખું હોય તો ને કે તું મશીનમાં નાખીને સુકે મને ખબર છે ફૂકવી જ દે એમાં આવ નહીં હું તો મહામાં એક વાર જ એમ કરું આની વાત ઉપર તમે વિશ્વાસ ના કરતા કેમ કે હું આઈને છે તો મને એ ગોલી પાઈ દેતી હોય તો તમને બધે તો ગોલી પાઈ જ દે ને બરાબર બરાબર ને કેમ કે મને તો કેટલા વર્ષનો અનુભવ છે ખબર છે તમને સમજો ને કે 2017 માં મેરેજ છે અમારું તો 17 ને 3 20 ઈ ને 24 આ

ખાસ કમેન્ટ કરી દેજો બધા જે લોકો ને અમારા બેન આધાર કાર્ડ જોવાય ની બરાબર ફેમિલી કપડા સુકાઈ ગયા નીચે જાય તો બહુ બોલે ખોટું કોણ બોલે કે રીતે જોશ ને હાથી લાગે કે હું હાસો લાગુ મારું આ હું કદી પાણી પાવા જ

મને લેતા તો હું તને જોવા આવ્યો તો એય મને ઘણા એમ કેતો કે તમને જોતા ન આવડી તો હું તો તને લઈ આવ્યો હવે તમને ન લેતા આવડે હું છે ત્યાં હું મને જવા દે ભાઈ અત્યારે મારા આવું પડ્યું ખેતરની અંદર કેમ બે નાના નાના રીંગણા તોડવા આવવાના છે એનું કારણ છે કે ભરેલા રીંગણા શાક બનાવવાનું કીધું મેડમે મને કે ફટાફટ રીંગણા તોડતા આવ તો બધી આમથી આ બધી રીંગણાની લાઈન છે ભાઈ રીંગણીઓની તો ફટાફટ જેટલા પર રીંગણા મળે ને એટલા રીંગણા તોડીને ફટાફટ મેડમ રાહ જોઈશું એકલો છે તો પેલા રીંગણા તોડી લઉં કીધું તું ને ખેતરમાંથી ફ્રેશ છે ફ્રેશ ભાઈ સારામાં સારા રીંગણા આપડા તોડી એવું બરાબર એટલે એ થઈ જાય કે નહીં એટલા મળ્યા એટલા હતા તો પછી હું તો હવે ફટાફટ હું કરશું ભરી નાખશું અને ભાઈ શાક એવું બનવું જોઈએ મહેમાન યાદ કરવા જોઈએ કે જોશને શાક બનાવ્યું હતું રેડી ને અને ભાઈ ખાસ તમને બધાને પણ બતાવી જોશના ભરેલા રીંગણા શાક બનાવે કઈ ઘટે જ નહીં વાત જ હું તમે ઘણી વાર તો ખાધું છે તમે બધા પણ જ્યારે ઘરે આવશો ને ત્યારે સ્પેશિયલ આપણી ઘરની રીંગણી શાક બનાવશું ભરેલા રીંગણી ખાજેશ ને હા હા પાક્કું કચ્છ મેડમ કઈ ઘટે નહીં રીંગણા આટલા બધી ભરી નહીં ખાતા તમે અને બહુ તીખા ના કરતી હો પછી હું બહુ તીખું ખાઉં બધા તીખું ના ખાતા હોય તો વાંધો ને ભાઈ તને પછી આને જોશ ના હોય કે ભાવે તીખું ભાવે ડાલો તીખા બને ને બીજા બધા વાયણ ખાવું હોય ભાઈ આટલા રીંગણા જો એટલા બાકી રહ્યા બાકી આટલા ભરી ના ખાવા ને જો આ તીખી તીખી ચટણી બધી મિક્સ કરી હોય છે ને કા જોશ ના તો સિક્રેટ રેસીપી હોય એમ ને તમારી બાકી તમને કોઈ હા ફરી નાખો હાલો ફટાફટ મારા મમ્મી આવું લઈ આવ્યા છે બેગ જેવું ને મમ્મી શું છે ને શું કરવાનું

વિચાર કરો કાટાના નાના છોકરાઓને બધાને શેઠ અયોધ્યા લઈ જાય હું ભણતો ને ભાઈ એ બાજુમાં સોમનાથ અમારે મંદિર બાજુમાં છે ને તો એક દી સોમનાથ લઈ તો હરખ આમ વાત નો હરખ રહેતો અમારે ટ્રેક્ટરમાં બેઠડીને અમને બધાને લઈ જાય વિચાર કરો કિશુબેન કેટલા હતું અમારે કિશુબેન નવમું ભણી છે શેઠ અયોધ્યા સુધી લોકો બાળકો નાના નાના લઈ જાય અત્યારે ભાઈ જમાનો બહુ ફાસ્ટ આવી ગયો બહુ સારું કહે બાળકોને સાચવવાની એ ભાઈ અઘરું પડી જાય એટલે અમારે તો ના બધા હતા ને એટલે બાજુમાં લઈ જતા ખબર હતી કે આપડે હસવા એવા છે નહીં એટલી બધી અમારા ભરતભાઈ હરદર કેટલા ઓલા માંથી નીકળેલા એક જ એક છોડવા આવ્યો ને થુમડા એટલા બધી હતા હવે તારે કઈ આવલા ન ઉપાધિ નહી જોશ ને આથણા ની

તો ફાઇનલી ફેમિલી હવે બધાને રખડવા જવાનું છે અને જોશને જો અહીંયા જે સંભારો ભરેલા વાળા હતા ભાઈ એ ગુંદા બની ગયા છે બાકી શાક પાકી ગયું છે બધું ઓલરેડી થઈ ગયું છે અને હવે બસ મહેમાન ત્યાં રખડ્યા ને પછી આપણે જમવા બેસડ દેવો અને મેડમને રોટલા એક બાકી છે કા રોટલા નિરાતે કરવાના છે તો બસ આપ લોકો મોટો થઈ જાય અને પછી તમને બધાને જોવાની મજા ન આવે કેમ કે લાંબો લાંબો ખાઈ તો તમ બધી બોર થઈ જાય એના માટે છે આ વિડિયો આપણે અહીં એન્ડ કરી દઈએ છીએ ફરી મળીશું એક નવા લોક સાથે ક્યાં સુધી તમારું બધાનો ધ્યાન રાખવા મળી જય દ્વારકાધીશ જય મા મોગલભાઈ ભાઈ